বন্দে গুজরাট। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ફાઇન. આપણે છેલ્લા ઘણા સમયથી યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી 2 કરી રહ્યા છીએ ને. એક્ટિવિટી 2 એ, એક્ટિવિટી 2 બી બંનેમાં તો આપણે ખૂબ ફર્યા અને ખૂબ મજા કરી, રાઈટ? એક્ટિવિટી 2 સીમાં આપણે થોડું લખ્યું પણ ખરા કે ફાર્મર ક્યાં હોય, ડૉક્ટર ક્યાં હોય, લખ્યું ને આપણે. એક્ટિવિટી 2 ડીમાં આપણે થોડા પિક્ચર્સ જોયા અને પછી બાજુમાં થોડા સેન્ટેન્સીસ હતા એ આપણે સરસ રીતે વાંચ્યા, હે ને? તો આજે ચાલો આપણે એવી જ એક સરસ મજાની એક્ટિવિટી કરવાની છે, એક્ટિવિટી 2E. ઓકે, ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ કમ ઓન પેજ નંબર 57. પેજ નંબર 57 હેવ યુ ઓપન્ડ? ખોલ્યું ને તમે પણ? જુઓ, તમારી પાસે પણ એક આવું સરસ મજાનું પેજ હશે, હે ને? જુઓ ત્યાં એક્ટિવિટી 2E શું લખ્યું છે, ચાલો આપણે વાંચીએ. નીચે કેટલાક નામ આપ્યા છે, નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. જુઓ અહીંયા કેટલા બધા નામ આપેલા છે, એ બધા નામ આપણે વાંચીશું અને પછી અહીંયા લખીશું. તો આપણે પહેલા બધા નામો વાંચીએ. ઓકે, ચાલો આપણે અહીંથી શરૂ કરીએ. અ પોસ્ટ કાર્ડ, અ ટ્રેક, અ નર્સ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ, અ ડોક્ટર, પેસેન્જર, અ પોસ્ટમેન, વિન્ડો, ટિકિટ્સ, એન ઇન્જેક્શન, અ ચોક સ્ટિક, અ ટ્રેન, અ ટિકિટ ચેકર, એન ઇન્ક્વાયરી વિન્ડો. ઓકે, આને પણ વાંચી લઈએ. રેલવે સ્ટેશન. તો આપણે શું કરવાનું છે, આ બધા નામ વાંચતું જવાનું અને વિચારતું જવાનું કે રેલવે સ્ટેશનમાં આપણને શું જોવા મળે એ આપણે અહીંયા લખીશું. જો અહીંયા શું લખ્યું છે, હોસ્પિટલ. વેરી ગુડ. તો આપણે અહીંયાથી વાંચતા વાંચતા નક્કી કરીશું કે હોસ્પિટલમાં શું જોવા મળે તે બધું આપણે અહીંયા લખીશું. અને આ શું લખ્યું છે, વાંચો. પોસ્ટ ઓફિસ. વેરી ગુડ. તો આપણે અહીંયાથી વાંચીશું અને નક્કી કરીશું પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે એ બધું આપણે અહીંયા લખીશું. ચાલો, રેડી? હવે બધાને સમજાયું ને બરાબર શું કરવાનું છે? ઓકે,
તો ચાલો હવે આપણે એક્ટિવિટી શરૂ કરીએ. ચાલો બધાની પેન્સિલ તૈયાર છે ને? ચાલો બધા હાથમાં પેન્સિલ લઈ લો અને તમારે પણ મારી સાથે આજે તો લખવાનું છે. તો કરવી છે ને બધાને લખવાની મજા? તો ચાલો આપણે શરૂ કરીએ. ચાલો વાંચીએ આપણે પહેલા. અ પોસ્ટ કાર્ડ, અ પોસ્ટ કાર્ડ. ચાલો હવે વિચારો જોઈએ, પોસ્ટ કાર્ડ આપણને ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશનમાં? રેલવે સ્ટેશનમાં જોવા મળશે પોસ્ટ કાર્ડ? નહીં. ઓકે, તો અહીંયા વાંચીએ. શું લખ્યું છે? હોસ્પિટલ. હોસ્પિટલમાં હોય છે પોસ્ટ કાર્ડ? વિચારો જોઈએ. ના હોય. ઓકે, તો ચાલો અહીંયા વિચારીએ. શું લખ્યું છે? પોસ્ટ ઓફિસ. ચાલો વિચારો જોઈએ. પોસ્ટ કાર્ડ રેલવે સ્ટેશને લાગુ પડશે? નહીં પડે. વેરી ગુડ. તો ચાલો અહીંયા વિચારીએ, પોસ્ટ કાર્ડ હોસ્પિટલમાં લાગુ પડશે? નહીં પડે. વેરી ગુડ. તો ચાલો અહીંયા વિચારીએ, પોસ્ટ ઓફિસ, પોસ્ટ કાર્ડ પોસ્ટ ઓફિસ સાથે લાગુ પડે છે? યસ, પોસ્ટ ઓફિસમાં જ હોય. વેરી ગુડ. તો ચાલો અ પોસ્ટ કાર્ડ અહીંયા આપણે લખીશું. ચાલો તમારે બધાએ મારી સાથે લખવાનું છે. રેડી? તો ચાલો લખીએ આપણે. તમે જ્યારે ઉપરથી સ્પેલિંગ લખો છો તો બરાબર જોઈને લખજો. એક પણ મિસ્ટેક આપણે કરવી નથી. બરાબર જોઈ જોઈને લખજો. તો કરીએ શરૂ. ઓકે, અ પોસ્ટ, પી ઓ એસ ટી કાર્ડ, સી એ આર ડી અ પોસ્ટ કાર્ડ. ચાલો જુઓ જોઈએ બધા બરાબર લખ્યું છે ને, કાંઈ ભૂલ તો નથી કરીને? અ પોસ્ટ કાર્ડ લખ્યું બધાએ? વેરી ગુડ. તો ચાલો હવે આપણે ફરીથી ઉપર વાંચીએ શું લખેલું છે. અ ટ્રેક. યાદ આવે છે તમને કંઈ? હા, આપણે ગયા ક્લાસમાં જોયું હતું ને ટ્રેક. યાદ આવ્યું, યાદ આવ્યું બધાને? સરસ. તો ચાલો હવે વિચારીએ શું લખ્યું છે અહીંયા. રેલવે સ્ટેશન. તો ટ્રેક રેલવે સ્ટેશનમાં જોવા મળે ને? વેરી ગુડ. તો ચાલો આપણે લખીશું અ ટ્રેક અહીંયા. બધા મારી સાથે લખજો અને બરાબર ધ્યાન રાખીને લખજો. અ ટ્રેક, અ ટ્રેક, ટી આર એ સી કે, અ ટ્રેક. જુઓ જોઈએ બધાએ બરાબર લખ્યું છે ને, કાંઈ ભૂલતો નથી ને? વેરી ગુડ, બધાએ લખ્યું. બહુ સરસ. તો ચાલો હવે અહીંયા વાંચીએ શું લખ્યું છે. અ નર્સ. વેરી ગુડ. ચાલો યાદ કરો જોઈએ, આપણે જોયું હતું ને નર્સ. હા, નર્સને શું કહેતા હતા આપણે? યસ, સિસ્ટર. હા, અને બ્રધર પણ. વેરી ગુડ. તો નર્સ ક્યાં હોય એ બરાબર વિચારવાનું છે. ચાલો વિચારીએ, રેલવે સ્ટેશન ત્યાં લાગુ પડે છે નર્સ? નહીં. ઓકે, હોસ્પિટલ, હોસ્પિટલમાં હોય છે નર્સ? વેરી ગુડ. નર્સ હોસ્પિટલમાં હોય. તો ચાલો અહીંથી આપણે લખીશું અહીંયા, પણ બરાબર ધ્યાન રાખીને લખજો. હો, અ નર્સ, અ નર્સ, એન યુ આર એસ ઈ અ નર્સ. જુઓ જોઈએ બધાએ બરાબર લખ્યું ને. અ નર્સ. નર્સ ક્યાં હોય? હોસ્પિટલમાં. વેરી ગુડ. તો આપણે આટલું કામ પૂરું કર્યું. રેલવે સ્ટેશનમાં શું જોવા મળશે? ટ્રેક. હોસ્પિટલમાં નર્સ. પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કાર્ડ. વેરી ગુડ. તો આપણે ત્રણ વસ્તુઓ લખી છે. તો ચાલો અહીંયા પણ આપણે ટીક કરી દઈએ ને.
નહીતર છેલ્લે તો આપણે ગોટાળો થઈ જશે, શું લખ્યું ને શું ન લખ્યું. તો આવી હેબિટ આપણે કાયમ રાખીશું. ચાલો, કઈ કઈ વસ્તુ આપણે લખી? પોસ્ટકાર્ડ. મારી સાથે તમે પણ ટીક કરજો હો તમારી બુકમાં. અ પોસ્ટકાર્ડ. પછી શું લખી દીધું છે આપણે? નર્સ. તો ચાલો નર્સને પણ ટીક કરતા જઈએ. અ ટ્રિક. લેટ અસ માર્ક ઓવર ધેર. સો વેન એવર વી રાઇટ ધ વર્ડ્સ ફ્રોમ હિયર ટુ હિયર, રાઈટ, વી શેલ માર્ક ઓવર ધેર. ઓકે, લેટ્સ રીડ. શું લખ્યું છે? યસ, સ્ટેમ્સ. સ્ટેમ્સ. ચાલો, યાદ આવ્યું તમને? સ્ટેમ્સ પર એક પ્રોજેક્ટ બનાવવા માટે મેં તમને આપ્યો હતો ને. બનાવ્યો કે નહીં તમે? બનાવ્યો છે પણ હજુ મને મળ્યો નથી. હા હા, મને જલ્દી જલ્દી મોકલજો. તો ચાલો વિચારો જોઈએ હવે. સ્ટેમ્પ્સ, રેલવે સ્ટેશન, ત્યાં રિલેવન્ટ છે? નથી. વેરી ગુડ. સ્ટેમ્પ્સ હોસ્પિટલ સાથે રિલેવન્ટ છે? નથી. ઓકે, પોસ્ટ ઓફિસ, સ્ટેમ્પ્સ. વેરી ગુડ. હા, શું કહો છો તમે? વી કેન સી સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. વેરી ગુડ, ધેન વી શેલ રાઇટ હિયર. વોટ? સ્ટેમ્પ્સ. ઓકે, અહીંયા આપણે શું લખીશું? સ્ટેમ્પ્સ. તો ચાલો મારી સાથે રેડી થાઓ લખવા માટે. સ્ટેમ્પ્સ. એસ ટી એ એમ પી એસ. જો જોઈ, બરાબર લખ્યું છે ને? એસ ટી એ એમ પી એસ, સ્ટેમ્પ્સ લખ્યું ને બરાબર. ઓકે, નાવ લેટ અસ માર્ક હિયર. સ્ટેમ્પ્સ. સ્ટેમ્પ્સ આપણે અહીંયા લખ્યું અને અહીંયા ટિક માર્ક કર્યું. ઓકે, લેટ્સ ગો હેડ. વોટ ઇઝ રિટન? અ પોસ્ટ બોક્સ. નાવ ટ્રાય ટુ થિંક એટ વિચ પ્લેસ ઇટ ઇઝ રિલેવન્ટ. ચાલો વિચારો જોઈએ, પોસ્ટ બોક્સ ક્યાં હોય? હા, હમણાં જ આપણે આવું વાંચ્યું હતું ને, અ પોસ્ટ કાર્ડ. હા, જુઓ હવે તમને તરત ખબર પડી ગઈ. યુ આર વેરી ક્લેવર. વેર? પોસ્ટ ઓફિસ. વેરી ગુડ, લેટ અસ રાઇટ હિયર. પોસ્ટ બોક્સ. નાવ વી શેલ રાઇટ હિયર. અ પોસ્ટ બોક્સ. અ પોસ્ટ. પી ઓ એસ ટી બી ઓ એક્સ બોક્સ. બી ઓ એક્સ. સરસ, જોવો જોઈએ, બરાબર લખ્યું ને તમે? અ પોસ્ટ બોક્સ. જ્યારે આપણે લખતા હોય તો બોલતા બોલતા લખીએ તો જલ્દી જલ્દી અને ઓટોમેટિક આવડી જાય. તો આવી હેબિટ તમારે કાયમ રાખવાની છે. રાખશો ને બધા? યસ. લેટ અસ માર્ક હિયર. અ પોસ્ટ બોક્સ. ઓકે, નાવ લેટ અસ ગો અહેડ. વોટ ઇઝ રિટન? અ ડોક્ટર. નાવ થિંક વેર વી શુડ રાઇટ ઇટ. રેલવે સ્ટેશન? ડોક્ટર? નો. ઓકે, હોસ્પિટલ? ડોક્ટર? યસ, ડોક્ટર હોસ્પિટલમાં હોય છે. વેરી ગુડ, ધેન વી શેલ રાઇટ અ ડોક્ટર હિયર. આર યુ રેડી? અ ડોક્ટર. અ ડોક્ટર. ડી ઓ સી ટી ઓ આર. અ ડોક્ટર. હેવ યુ રિટન? લખ્યું બધાએ? ચાલો તો આપણે ડોક્ટર પાસે માર્ક પણ કરી દઈએ. ઓકે, લેટ અસ માર્ક હિયર. અ ડોક્ટર. નાવ લેટ્સ ગો હેડ. ટ્રાય ટુ રીડ. વોટ ઇઝ રિટન? પી એ ડબલ એસ ઇ એન ઇ આર. વોટ ઇઝ ઇટ? પેસેન્જર. વેરી ગુડ. ટ્રાય ટુ રિકોલ. યાદ કરો, યાદ કરો. હા, આપણે ગયા હતા ને ક્યાંક, ત્યાં આપણે કેટલા બધા પેસેન્જર્સને જોયા હતા, હે ને?
હા તો ક્યાં હોય છે પેસેન્જર? યાદ કરો શું લખ્યું છે, રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પર હોય છે પેસેન્જર્સ. હા ઘણા બધા હતા. વેરી ગુડ, ધેન વી શેલ રાઇટ હિયર પેસેન્જર. ઓકે પેસેન્જર, પી એ ડબલ એસ ઈ એન જી ઈ આર, પેસેન્જર. નાવ ચેક ઇટ, બધાએ બરાબર લખ્યું છે ને, ચેક કરો. પી એ ડબલ એસ ઈ એન જી ઈ આર, પેસેન્જર. ચાલો બધાએ લખ્યું ને બરાબર, પેસેન્જર. ધેન લેટ અસ માર્ક હિયર. ચાલો આપણે અહીંયા માર્ક પણ કરી દઈએ, પેસેન્જર. ઓકે બધાને મજા આવે છે ને લખવાની? પણ જોજો હો, હેન્ડ રાઇટિંગ શુડ બી નીટ એન્ડ ક્લીન, એકદમ ક્લિયર દેખાય એવા સરસ લખવાનું બધાએ. ઓકે લેટ્સ ગો અહેડ. વોટ ઇઝ રિટન? અ પોસ્ટમેન. વેરી ગુડ, ઇટ ઇઝ રિટન અ પોસ્ટમેન. નાવ અગેન ટ્રાય ટુ રિકોલ. પોસ્ટ કાર્ડ, પોસ્ટ બોક્સ, તો આપણે પોસ્ટમેનને ક્યાં જોયા હતા? રેલવે સ્ટેશનમાં? નો. હોસ્પિટલમાં હતા? નહોતા. પોસ્ટ ઓફિસ? યસ, અ પોસ્ટમેન વોઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. લેટ અસ રાઇટ હિયર, અ પોસ્ટમેન. ઓકે વી શેલ રાઇટ હિયર, અ પોસ્ટમેન. અ પોસ્ટમેન, પી ઓ એસ ટી એમ એ એન, અ પોસ્ટમેન. ચાલો બરાબર ચેક કરો, બરાબર લખ્યું છે ને બધાએ? અ પોસ્ટમેન. ચાલો તો અહીંયા આપણે માર્ક પણ કરી દઈએ, પોસ્ટમેન. ઓકે નાવ લેટ્સ ગો અહેડ. વોટ ઇઝ ઇટ? WIND ઓ ડબલ્યુ, વિન્ડો. નાવ ટ્રાય ટુ થિંક. નાવ ટ્રાય ટુ થિંક, ક્યાં જોઈ હતી આપણે વિન્ડો? હા વિન્ડો તો અહીંયા પણ છે, એન ઇન્ક્વાયરી વિન્ડો. પણ ઇન્ક્વાયરી વિન્ડો ક્યાં હોય? સરસ, બસ સ્ટેશનમાં હોય, રેલવે સ્ટેશનમાં હોય. હા શું કહો છો તમે? બીજી કઈ વિન્ડો હોય? ટિકિટ વિન્ડો પણ હોય છે. વેરી ગુડ, નાવ ટ્રાય ટુ થિંક. વિન્ડો આપણે યાદ કરો, જોયું હતું કે નહીં કાલે ઘણી બધી વિન્ડોઝ હતી. ક્યાં હતી ઘણી બધી વિન્ડોઝ? રેલવે સ્ટેશન. હા પણ ત્યાં ઇન્ક્વાયરી વિન્ડો હોય છે, રાઈટ? હોસ્પિટલ. ત્યાં પણ નથી વિન્ડો. પોસ્ટ ઓફિસ. હા ત્યાં ઘણી બધી વિન્ડોઝ હોય છે, ત્યાં આપણે મની ઓર્ડર કરવા માટેની વિન્ડો હોય, પૈસા ક્રેડિટ કરાવવા વિડ્રો કરાવવાની વિન્ડો હોય, રાઈટ? વિન્ડો, હિયર વી શેલ રાઇટ વિન્ડો. ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ. ચાલો ચેક કરો, જોએ બરાબર લખ્યું ને બધાએ? વિન્ડો, વિન્ડો લખી લીધું બધાએ, સરસ. ધેન લેટ અસ માર્ક હિયર. ચાલો અહીંયા માર્ક પણ કરી દઈએ. ઓકે નાવ ટ્રાય ટુ રીડ ધીસ વર્ડ. વોટ ઇઝ રિટર્ન? યસ, ઇટ ઇઝ રિટર્ન ટિકિટ્સ. નાવ ટ્રાય ટુ થિંક, વિચારો જોઈએ, ટિકિટ્સ ક્યાં મળશે આપણને? રેલવે સ્ટેશન. સરસ, રેલવે સ્ટેશન પર જઈએ તો ટિકિટ્સ તો લેવી પડે ને ટ્રેનમાં બેસવા. યાદ કરો જોઈએ, આપણે લીધી હતી ને ટિકિટ્સ? યસ. દેન વી શેલ રાઇટ ધીઝ વર્ડ હિયર, ટિકિટ્સ. ટિકિટ્સ, ટી આઈ સી કે ઈ
યસ ટિકિટ્સ હેવ યુ રિટન પ્રોપરલી બધાએ બરાબર લખ્યું ટી આઈ સી કે ઈ ટી એસ ટિકિટ્સ ઓકે નાવ લેટ અસ માર્ક હિયર અહીંયા માર્ક પણ કરી દઈએ ટિકિટ્સ વેરી ગુડ નાવ લેટ અસ ગો અહેડ ટ્રાય ટુ રીડ ધીઝ વર્ડ એન વોટ ઇઝ રિટન રીડ ધ સ્પેલિંગ આઈ એન જે ઈ સી ટી આઈ ઓ એન યસ એન ઇન્જેક્શન ઓ ઇન્જેક્શન ક્યાં હોય યાદ આવી ગયું ને તમને હા એનાથી તમને તો બહુ ડર લાગે છે હે ને કોણ ઇન્જેક્શન આપે છે આપણને ડોક્ટર વેરી ગુડ તો હવે તો મને કહો ઇટ ઇઝ વેરી ઇઝી ઇન્જેક્શન રેલવે સ્ટેશન ત્યાં હોય નહીં હોસ્પિટલમાં હોય છે વેરી ગુડ દેન વી શેલ રાઇટ એન ઇન્જેક્શન હિયર ઓકે એન ઇન્જેક્શન હિયર વી શેલ રાઇટ મારી સાથે લખજો બધા એન ઇન્જેક્શન આઈ એન જે ઈ સી ટી આઈ ઓ એન એન ઇન્જેક્શન આઈ એન જે ઈ સી ટી આઈ ઓ એન એન ઇન્જેક્શન લેટ અસ માર્ક હિયર એન ઇન્જેક્શન કર્યું બધાએ માર્ક વેરી ગુડ હવે જોવો જોઈએ કેટલા વર્ડ્સ બાકી બચ્યા છે વન ટુ થ્રી એન્ડ ફોર ઓકે લેટ અસ રીડ ધીસ અ ટ્રેન અ ટ્રેન ખબર છે ને બધાને ટ્રેન ક્યાં હોય વેર કેન વી સી અ ટ્રેન હા યસ એટ અ રેલવે સ્ટેશન વેરી ગુડ સો વી શેલ રાઇટ ધીઝ વર્ડ અ ટ્રેન હિયર વી શેલ રાઇટ ધીઝ વર્ડ હિયર અ ટ્રેન અ ટ્રેન ટી આર એ આઈ એન અ ટ્રેન હેવ યુ રિટન લખ્યું બધાએ આવું અ ટ્રેન વેરી ગુડ ધેન લેટ અસ માર્ક હિયર અ ટ્રેન વેરી ગુડ નાવ લેટ અસ રીડ ધીઝ વર્ડ અ યસ ટિકિટ ચેકર હા નાવ ટ્રાય ટુ થિંક વેર કેન વી સી અ ટિકિટ ચેકર ટ્રાય ટુ થિંક યસ આપણે જોયું હતું ને હા આપણે બેઠા હતા ટ્રેનમાં અને ટિકિટ ચેક કરવા માટે કોણ આવ્યું હતું યસ સો અ ટિકિટ ચેકર ઇઝ એટ ધ રેલવે સ્ટેશન સો વી શેલ રાઇટ હિયર અ ટિકિટ ચેકર ઓકે અ ટિકિટ ટી આઈ સી કે ઈ ટી ટિકિટ ચેકર સી એચ ઈ સી કે ઈ આર ચેકર અ ટિકિટ ચેકર ચાલો એકવાર ચેક કરો જોઈએ બધા બરાબર લખ્યું છે ને અ ટિકિટ ચેકર એવરીબડી હેઝ રિટન વેરી ગુડ ધેન લેટ અસ માર્ક હિયર અ ટિકિટ ચેકર ચાલો આપણે વાંચીએ એન ઇન્ક્વાયરી વિન્ડો વેરી ગુડ એન ઇન્ક્વાયરી વિન્ડો ક્યાં હોય છે આવી ઇન્ક્વાયરી વિન્ડો આપણે ક્યાં ગયા હતા ઇન્ક્વાયરી વિન્ડોમાં પૂછવા માટે ગયા હતા ને યસ શું પૂછ્યું હતું તમે હા મારા મામાના ઘરે કઈ ટ્રેન જશે કેટલા વાગે આવશે વેરી ગુડ સો ધીઝ વર્ડ હી શેલ રાઇટ હિયર
एन इंक्वायरी विंडो, ओके एन इंक्वायरी आई एन क्यू यू आई आर वाई, इंक्वायरी विंडो डब्ल्यू आई एन डी ओ डब्ल्यू एन इंक्वायरी विंडो। ओके हैव यू रिटन, लख्यू ने बद्दा है एन इंक्वायरी विंडो। एंड यू कैन सी इंक्वायरी विंडो इवन इन अ बैंक, घनी बधी जगह जुओ छो ने तमे। यस, पोस्ट ऑफिस मां पण होय छे, बैंक मां पण होय, बीजे क्यां होय, बस स्टेशन मां, वेरी गुड, रेलवे स्टेशन पर तो होय ज। ओके लेट्स मार्क हियर, आपणे आ वर्ड लखी लीधो ने, तो चलो मार्क पण करिए एन इंक्वायरी विंडो।